પાલિકાની મળેલી સામાન્ય સભામાં કાઉન્સિલર બાળુ સુરવે તેમજ વિપક્ષી નેતા અમીર રાવત દ્વારા વિવિધ મુદ્દાને લઈને રજૂઆત કરવામાં આવી હતી। વડોદરા શહેરમાં હાલ 12 વહીવટી વોર્ડ છે અને 19 ચૂંટણી વોર્ડ છે, ત્યારે એક ચૂંટણી વોર્ડમાં 2-2-3-3 વહીવટી વોર્ડ લાગે છે, જેથી કામો કરાવવા માટે કાઉન્સિલરોએ જુદી જુદી કચેરીનો સંપર્ક કરાવવો પડે છે અને વહીવટમાં અગવડતા ઊભી થાય છે। તેવા કારણોસર વહીવટી તંત્રે ચૂંટણી વોર્ડ પ્રમાણે વહીવટી વોર્ડની રચના કરવા સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત રજૂ કરી હતી, જે મંજૂર કરાઈ હતી। 7 નવા વહીવટના ઉમેરા સાથે 19 ચૂંટણી વોર્ડ પ્રમાણે 19 વહીવટી વોર્ડની રચના કરવાની દરખાસ્ત અંતિમ મંજૂરી અર્થે સમગ્ર સભામાં રજૂ કરાઈ હતી। અકોટા વિસ્તારના સયાજીરાવ નગરગૃહ ખાતે સોમવારે સાંજે મેયર કેવ રોકડિયાની અધ્યક્ષતામાં પાલિકાની સભા મળી હતી, જેમાં ઉપરોક્ત દરખાસ્ત રજૂ કરી હતી, જે સામે કોંગ્રેસે વાંધો રજૂ કર્યો હતો। કોર્પોરેશનના કોંગ્રેસના નેતા અમીર રાવતે રજૂઆત કરી હતી કે વર્ષ 2011માં વસ્તી ગણતરી થઈ હતી, તે પછી 10 વર્ષે વસ્તી ગણતરી થવી જોઈએ, તે હજુ થઈ નથી, જેથી નવી વસ્તી ગણતરી થશે તો તેમાં શહેરની વસ્તીનો આંકડો વધારે આવશે। એટલું જ નહીં, 4 વર્ષ પછી કોર્પોરેશનની ચૂંટણી આવશે। આમ તો કોર્પોરેશનની ચૂંટણી હોય એટલે ડિલિમિનેટેશન કરાતું હોય છે, જેના કારણે ચૂંટણી વોર્ડ વિસ્તાર અને વોર્ડ બદલાતા રહે છે, ત્યારે હાલમાં 19 ચૂંટણી વોર્ડ પ્રમાણે 19 વહીવટી વોર્ડ કરવામાં આવે તો 4 વર્ષ પછી ફરી વહીવટી વોર્ડની પુનઃરચના કરવાનો વારો આવશે। સભામાં વોટિંગ થતાં બહુમતીના ધોરણે કોંગ્રેસે રજૂ કરેલી દરખાસ્ત નામંજૂર કરવામાં આવી હતી, જ્યારે વહીવટી તંત્ર તરફથી મુકાયેલ દરખાસ્ત બહુમતીના જોરે મંજૂર થઈ હતી, એટલે કે 19 ચૂંટણી વોર્ડ પ્રમાણે 19 વહીવટી વોર્ડની રચના કરાશે। મેયરે કહ્યું હતું કે આગામી સમયમાં નવા વહીવટી વોર્ડને ધ્યાનમાં રાખીને નવા મહેકમની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં આવશે। વિપક્ષી નેતા અમીર રાવત દ્વારા સંજયનગરના મુદ્દે પણ પ્રતિક્રિયા આપી હતી, તેમજ વોટિંગ ફી વિકલ્પ પાર્કિંગ સંદર્ભે કરેલ રજૂઆતો સંદર્ભમાં જણાવ્યું હતું। કોંગ્રેસની કાઉન્સિલર બાળુ સુરવે દ્વારા સભામાં રજૂઆત કરી હતી કે નવલખી વિસ્તારમાં ડ્રેનેજ નથી, સ્થાનિકો ખાર કૂવાથી વ્યવસ્થા ચલાવે છે, વારંવાર રજૂઆતો કરવા છતાં પણ નિરાકરણ આવતું નથી, રાજસ્થમ સોસાયટીમાં ડ્રેનેજની અધૂરી કામગીરીથી પણ સ્થાનિકો પરેશાન છે, પાણીની સમસ્યાથી પણ લોકો પરેશાની ભોગવી રહ્યા છે, તો આ બધી સમસ્યાઓનું વહેલી તકે નિરાકરણ લવાય તેવી માંગણી કરી હતી। વડોદરા મહાનગરપાલિકાની આજે સામાન્ય સભા મળવામાં આવી હતી અને આની અંદર પ્રજાહિતના અનેકવિધ નિર્ણયો આજે સામાન્ય સભાની અંદર કરવામાં આવ્યા છે। અનેકવિધ નિર્ણયો શહેરને આપણે જે પ્રમાણે ઢોરમુક્ત કરવાની વાત કરીએ છીએ, ત્યારે ટેગિંગવાળા ઢોરને ભવિષ્યમાં નહીં છોડવા, ટેગિંગ વગરના ઢોરને ભવિષ્યમાં નહીં છોડવા, તો એ દિશાની અંદર પણ સામાન્ય સભાએ નિર્ણય કર્યો છે। એની અંદર કોંગ્રેસે પોતે શહેરી નગરજનોનું જીવ જોખમાય એ રીતનો નિર્ણય કરતો દરખાસ્ત મૂકી હતી, જેને બહુમતીના જોરે ભારતીય જનતા પાર્ટીના તમામ કોર્પોરેટરોએ ફગાવી દીધી છે અને જે ટેગિંગ ન કરેલા ઢોર રસ્તા પર આવશે તો કોર્પોરેશન તેને પકડશે અને તેને છૂટા નહીં કરે ભવિષ્યમાં, એવી પણ જાહેરાત આજે કરવામાં આવી છે। પાર્કિંગ પોલિસી એ વર્ષોથી પેન્ડિંગ પોલિસી છે। વડોદરા શહેરની અંદર કોંગ્રેસ દ્વારા વધુ એક જૂઠાણું ફેલાવીને જે વેહિકલનો રોડ ટેક્સ લેવામાં આવે છે એને પાર્કિંગ ટેક્સ સાથે જોડવાનો આ સામાન્ય સભામાં પ્રયત્ન કરવામાં આવ્યો છે, તે તદ્દન ગેરવ્યાજબી છે। સમગ્ર વિશ્વની અંદર પાર્કિંગનો ટેક્સ અલગથી જ લેવામાં આવતો હોય છે અને પાર્કિંગ ચાર્જ દરેક વિશ્વમાં દરેક જગ્યા પર વસૂલાતો હોય છે। ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર અમે રોડની જનતી પ્રમાણે, રોડની લોકાલિટી પ્રમાણે આગામી દિવસમાં પાર્કિંગ ચાર્જ નક્કી કરીશું, એના માટે જરૂર પડશે તો કમિટીનું ગઠન પણ કરીશું અને ત્યારબાદ પાર્કિંગ ચાર્જ નક્કી કરવામાં આવશે, ત્યારે પાર્કિંગ પોલિસી પણ આજે મંજૂર કરવામાં આવી છે। સંજયનગરના મુદ્દા પર ખૂબ શુદ્ધ ભાવથી આ જે 1840 જેટલા ગરીબો છે એમને જે છેલ્લા 1.5 વર્ષથી એક પણ રૂપિયાનું ભાડું નથી મળ્યું, એમને મકાન નથી મળ્યું, આજે કોર્પોરેશનના માધ્યમથી જાહેરાત કરીને આ તમામ લોકોને 6 મહિનાની અંદર છેલ્લા 15 મહિનાનું અને આગામી 6 મહિનાનું 18-20 મહિનાનું ભાડું મળી જાય તેવી જાહેરાત કરવામાં આવી છે। એની સાથે કોર્પોરેશનને પણ કરોડોનો ફાયદો થાય અને કોઈપણ જાતનું બિલ્ડરને પ્રી વિલેજ આપ્યા વગર ટેન્ડરની શરતોને ધ્યાનમાં રાખીને, હું ફરીવાર કહું છું, ટેન્ડરની શરતોને ધ્યાનમાં રાખીને પ્રી વિલેજ આપ્યા વગર આ મકાનો 300 જેટલા મકાનો કોર્પોરેશનને વધારે આપવા બિલ્ડર તૈયાર થયા છે। માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા
જે રીતે દરેક ગરીબને મકાન મળે તેનાથી પ્રેરાઈને અને અમારાથી પ્રેરાઈને અને અમારા લોકોની અપીલને ગ્રાહ્ય રાખીને બિલ્ડર દ્વારા 300 જેટલા મકાનો એટલે કે 18-20 કરોડના મકાનો કોર્પોરેશનને વધુ આપવામાં આવશે. એની સાથે 71,000 જેટલી ફૂટ જગ્યા એ સ્થળ પર હાજર ન હોય એ જગ્યાનો ભવિષ્યમાં કોઈ ક્લેમ ન કરવો અને આશરે 22 કરોડ જેટલી જગ્યા પણ કોર્પોરેશનની બચશે. આજે કરોડોના ફાયદાનો નિર્ણય કોર્પોરેશનના અર્થમાં થઈ રહ્યો છે અને કોંગ્રેસે એમાં પણ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે આની અંદર બિલ્ડરને આપણે કોઈ મોટો ફાયદો કરાવી આપીએ છીએ. મેં ત્યારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે ધારાધોરણ ટેન્ડરની શરતોના આધાર પર નક્કી કરવામાં આવશે. માત્ર કોવિડની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારોના રાજ્ય અને કેન્દ્ર સરકારે જે તમામ કોન્ટ્રાક્ટરોને છૂટ આપી છે સમયમર્યાદામાં, એ સમયમર્યાદા અને એના સિવાય 300 મકાનો જે એક્સ્ટ્રા ફાળ બાંધકામ કરીને આપવાના છે એના કારણે જે 4-5 મહિનાનો પ્રો રેટાબે સમયમર્યાદાનો વધારો કરવામાં આવશે, આમ 1-2 વર્ષ જેવો સમયમર્યાદા એમને એક્સ્ટ્રા આપવામાં આવશે જે એમના ધારાધોરણ મુજબ મળવાપાત્ર છે એમાં 1 વર્ષની સમયમર્યાદા કોવિડ અને એક્સ્ટ્રા મકાનો આપવાના છે એને ધ્યાનમાં રાખીને આપવામાં આવશે. બીજું કોઈ પ્રિવિલેજ આની અંદર બિલ્ડરને અપાયું નથી. એના સિવાય બિલ્ડર સારા મકાનો આપે, એક સારી કાંસ વચ્ચેથી પસાર થતી કાંસ જે ત્યાં હયાત કાંસ ચોપડા પર છે જ નહીં, કાગળિયા પર છે જ નહીં, પરંતુ ત્યાં કાંસ પણ બિલ્ડરે પોતાના ખર્ચે, ક્યાંય કોર્પોરેશનના ખર્ચે નહીં, બિલ્ડરે પોતાના ખર્ચે આ કાંસ બાંધવાની રહેશે અને એની પણ પહોળાઈ જે નક્કી કર્યા માપદંડ અનુસાર છે તે અનુસાર જ કરવાની રહેશે. આમ કોર્પોરેશનને આજે કરોડોના ફાયદાનો નિર્ણય આજે કોર્પોરેશનના માધ્યમથી અને લોકોને પણ લોકોને તમામને ગરીબોને મકાન મળે, ગરીબોને મકાનની સાથે એક સારું રહેવાનું ઘર મળે ને તમામને યોગ્ય ભાડા મળી જાય એ દિશાની અંદર કોર્પોરેશન નિર્ણય કર્યો છે. વિપક્ષ કોઈ પણ મુદ્દા પર લઈને કોઈ પણ જાતની સમજણ વગર માત્ર વિરોધ કરે છે, ક્યાં ઢોરના મુદ્દે બેવડી વાત કરવા જાય છે, ક્યાંક વહીવટી વોર્ડના મુદ્દે સમર્થન પણ કરે છે, તો અમુક વિષય લઈને હંમેશા નિર્ણયોને ઠેલવાનો નિર્ણય વિપક્ષ દ્વારા સામાન્ય સભામાં થતો હોય છે, પરંતુ શાસક પક્ષ દ્વારા યોગ્ય નિર્ણય પ્રજાલક્ષી નિર્ણયો કરવામાં આવે છે. 19 ઇલેક્શન વોર્ડ દીઠ 19 વહીવટી વોર્ડ કરવામાં આવતા પ્રજાની સુવિધામાં વધારો થશે. અધિકારીઓની કયા અધિકારીની જવાબદારી છે, કયો રોડ, કઈ ગટર, કયો નળની વ્યવસ્થામાં અધિકારીની જવાબદારી છે એ પણ સુનિશ્ચિત થશે. એના માટે જરૂરી ભરતી પ્રક્રિયા પણ કોર્પોરેશન દ્વારા આગામી સમયમાં કરવામાં આવનાર છે. ત્યારે વિપક્ષના આ મુદ્દાને પણ બાજુમાં રાખીને કોર્પોરેશને આ 19 વહીવટી વોર્ડ 19 ઇલેક્શન વોર્ડ દીઠ કરવાનું નક્કી કર્યું છે. ગ્રાન્ટના કામો અંગે રજૂઆત કરી છે, 60 કરોડના કામ પહેલાં રાજ્ય સરકાર આપે ત્યારબાદ કોંગ્રેસ દ્વારા આજે જે વડોદરાનો સૌથી મોટો ફ્લાયઓવર છે એનું ચાલુ કામકાજ બંધ કરાવવાનો એક પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો કે આ સ્વર્ણિમમાંથી આ બ્રિજની જે ગ્રાન્ટ ફાળવે છે કોર્પોરેશન એ હટાવી દેવામાં આવે. અમે કોંગ્રેસના આ લોક વિરોધી નિર્ણયને વખોડીને એ ગ્રાન્ટ, એક્સ્ટ્રા ગ્રાન્ટ અમે રાજ્ય સરકારમાં માગવાના છે, પરંતુ રાજ્ય સરકારની જ્યાં સુધી મંજૂરી ના આવે ત્યાં સુધી પણ આ બ્રિજનું કામ ચાલુ જ જોઈએ એ દિશાને લઈને અમે આ બ્રિજનું કામ ચાલુ રાખવા માટેનો નિર્ણય કરીને સ્વર્ણિમની ગ્રાન્ટ મંજૂર કરી છે. વિસ્તારમાં જે કંઈ સમસ્યા છે એની સામાન્ય સભામાં અમે રજૂઆત કરી. અમારા વિસ્તારમાં 9 લાખી વિસ્તાર આવ્યો છે કે જે અરે વડોદરા શહેરમાં સ્માર્ટ સિટીના નામ પર કરોડો રૂપિયા ખર્ચો કરતા હોય, કોર્પોરેશનના ઓફિસની બાજુમાં 9 લાખી વિસ્તાર આવ્યો છે, 350 પરિવાર રહેતા હોય અને ડ્રેનેજ લાઈન નથી, ખાર કૂવાથી ચાલતું હોય. વડોદરા શહેરમાં આવું એક જ વિસ્તાર એવું હશે અને એની વારંવાર અમે રજૂઆત કરી, બજેટમાં પણ કામ લાવ્યા હતા, પણ આ લોકોના અનાવડતના લીધે એ લોકોને ખાર કૂવાનો દર દર મહિને ખર્ચો કરવો પડે છે. મધ્યમ વર્ગના ગરીબ લોકો રહેતા હોય છે, એટલે અમારી એવી માગણી છે કે ડ્રેનેજ લાઈન જ્યારે આખા વડોદરા શહેરમાં ઠેર ઠેર જગ્યાએ આપણે નાખતા હોય, કરોડો રૂપિયા ખર્ચો કરતા હોય, તો આવી જગ્યા શહેરની વચ્ચે કોર્પોરેશનના ઓફિસની બાજુમાં વહેલી તકે ડ્રેનેજ લાઈનનું કામગીરી કરવામાં આવે. એટલે અમને મેયરશ્રીને કમિશનરશ્રીએ ખાતરી આપી છે કે વહેલી તકે ડ્રેનેજ લાઈનનું કામ કરવામાં આવશે. સાથે સાથે અમારા વિસ્તારમાં એક રાજરત્ન સોસાયટી સાઈબાબા મંદિર ન પૂરા પાય છેલ્લા ઘણા સમયથી એક ડ્રેનેજ લાઈનનું મોટું કામ કરવામાં આવ્યું હતું, ને અધૂરું કામગીરી મૂકીને ગયા છે. એના પછી પાછળ 700-800 મકાનોમાં એ ડ્રેનેજ લાઈન 12 માસ ફૂલ હોય છે, એ અધૂરું કામના લીધે એની વારંવાર રજૂઆત કરી છે. બજેટમાં પણ કામ મંજૂર કરવામાં આવ્યું હતું, પણ પ્રોજેક્ટવાળા એવું કહે છે અમે કરીશું ને વોર્ડવાળા કહે છે, એમના અંદર ઇન્ટરનલ
વિવાદના લીધે અમારું કામ થતું નથી ને અમારા સોસાયટી વિસ્તારના લોકોને કારુનો ગંદુ પાણી પીવું પડે છે ને 12 માસ ગટરો ફૂલ હોય છે. સાથે સાથે અમે વારંવાર આની રજૂઆત કરી છે કે જ્યારે અમારા વિસ્તારમાં જેલ ટાંકી હતી ત્યારે અમારા વિસ્તારમાં હાથી પોળ હોય, ખાડિયા પોળ હોય, ડેરા પોળ હોય, શંકર ટેકરી વિસ્તાર હોય, ઓછામાં ઓછા 20-25 હજાર લોકોને પૂરતા પ્રેશરથી સારી રીતે પાણી મળતું હતું. પણ જ્યારથી જેલ ટાંકી જર્જરિત થઈ ગયા પછી તોડી નાખવામાં આવી હતી એની જગ્યાએ નવી ટાંકી મંજૂર કરીને પણ 3-3 વર્ષ થઈ ગયા છે. પણ એ ટાંકી નહીં બનાવવાના લીધે આજે આખા વિસ્તારમાં 25-30 હજાર લોકોને પૂરતા પ્રેશરથી પાણી નથી મળતું. લોકોની વારંવાર ફરિયાદો હોય છે, એની પણ વારંવાર રજૂઆત કરવા છતાં આ સત્તાધારી પક્ષ કોઈ જાતની કામગીરી નથી કરતા. એટલે અમારી એવી માગણી છે કે જેલ ટાંકી જે કંઈ મંજૂર કરેલી છે, જે કંઈ કામ મંજૂર બજેટમાં થયું છે, એ વહેલી તકે કરવામાં આવે અને લોકોને વિસ્તારમાં સારું અને પૂરતા પ્રેશરથી પાણી મળે એવી અમે માગણી. સંજયનગર વારસિયાના જે લગભગ 1800 મકાન હતા એને ખૂબ ઉતાવળે કોર્પોરેશને તોડેલા, જગ્યાની લેન્ડની કોઈ ક્લેરિટી નહોતી ને પછી લિટિગેશનમાં અટવાઈને એ પ્રોજેક્ટ ડિલે થયો. ઇન બિટવીન 2000 કરોડના ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા ખુદ યોગેશ પટેલ જે ધારાસભ્ય હતા અને ત્યારે અર્બન મિનિસ્ટર હતા એમને મ્યુનિસિપલ કમિશનર પર આક્ષેપ કરેલા. આ વિવાદ બી ખૂબ ચાલેલો, પ્રધાનમંત્રી સુધી આની ફરિયાદો ગયેલી, ચીફ મિનિસ્ટરે આના પર ઇન્ક્વાયરી કમિટી બેસાડેલી. 4 વર્ષથી નાગરિકોને 1.25 વર્ષથી ભાડું બી નથી મળ્યું ત્યાંના જે રેસિડન્ટ્સ છે, અને એ લોકોને માટે પ્રધાનમંત્રી આવાસ યોજના એક અભિશાપ થઈ ગઈ હતી એ રીતની પરિસ્થિતિ હતી. ત્યારે આજે લગભગ 4 કે 5 વર્ષે જ્યારે આને સમસ્યાનો ઉકેલ દેખાઈ રહ્યો છે અને ડેવલપર ફાઇનલી કામ કરવા માટે એગ્રી થયા છે તો એક રાહતના સમાચાર ચોક્કસ કહેવાય એ લોકો માટે. પણ સાથે એ બી વિચારવાનું છે કે આટલા સમય પછી ડેવલપર 70,000 ફૂટ 71,000 ફૂટ જમીન છોડવા રેડી થઈ ગયા, 300 મકાન વધારે બાંધવા રેડી થઈ ગયા, તો કોઈ બિલ્ડર આ 40-50 કરોડ રૂપિયા જે રીતે છોડી દેવાની વાત કરતા હોય તો આની પાછળ ચોક્કસ બિલ્ડરને કોઈ મોટો બેનિફિટ થતો જ હોય. એમને એમ તો આ બિલ્ડર બી આ રીતે એગ્રી નહીં થયા હોય તો એની પાછળ એમને શું ફાયદો છે એ બી જોવાની જરૂર છે. એમની એવી શું મજબૂરી હતી કે આના માટે એગ્રી થયા? ખુશીથી તો કંઈ સ્લમ ડ્વેલર્સને આપવાના હોત તો અત્યારે 1.25 વર્ષનું એમને ભાડું અટકાવેલું ના રાખ્યું હોત. એટલે એ બી એક અત્યારે ખણખોદનો વિષય છે અને અમે ચોક્કસ એ એંગલમાં જોશું કે કેમ આ એગ્રી થયા છે. અને જે 70,000 ફૂટ જમીન ભવિષ્યમાં ક્લેમ નહીં કરે એની FSIનું શું? ત્યાં પણ જે કાંસની વાત છે એ કાંસમાં બાજુમાં ઓડનગરમાં કાંસને રોડ ગણીને એની એક્ઝેક્ટલી અડીને બાંધકામ થયું હતું ને એને એ કાંસની બી FSI આપવામાં આવી છે. તો અહીંયા બી કાંસને જ્યારે બાંધવાની વાત છે તો એ કાંસની FSI કાંસને રોડ ગણશે અને કુદરતી વોટર બોડી છે એને કઈ રીતના ટ્રીટ કરવામાં આવે છે આ તમામ વસ્તુ જોવાલાયક છે. પણ નાગરિકો માટે ફર્સ્ટ પ્રાયોરિટી હવે આ મકાન બને એની છે અને આ મકાન ઇમિડિયેટલી કામ ચાલુ થાય એ અમારા માટે સૌથી અગત્યનું છે. કેટલા સમય બની જેવું લાગે છે? જ્યાં સુધી અમે આજે સ્પષ્ટતા માંગી છે, મેયરશ્રી અમને એશ્યોરન્સ આપ્યું છે કે ટેન્ડરના ક્લોઝ પ્રમાણે તમામ કામ થશે, તો એઝ પર ટેન્ડર જે એમની ટાઈમ લિમિટ હતી એ ટાઈમ લિમિટ પ્રમાણે કામ પૂર્ણ થાય એ જોવાનું રહ્યું. હવે ટાઈમ લિમિટ એમને ક્યારથી મેમોરન્ડમ કર્યું એગ્રીમેન્ટ ત્યારથી એકચ્યુઅલી ગણવામાં આવે, એકચ્યુઅલ દરખાસ્ત આવશે ત્યારે આગળ ડિટેલમાં જોશું.